وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وال محمد اللهم صل على محمد وال محمد بارك રાબેતા મુજબ ફિકના એક નાનકડા મસલાથી આજની તકરીરની શરૂઆત કરીએ અને એક એવો મસલો કે જે આપણને જે હસ્તી અને જે વ્યક્તિ જે જાત માટે આપણે જમા થયા છે અને કે આપણે દસ મહેમા ઇમામ આલ્યુ નકી અલી સલામ એ જિંદગીની અંદર એમની સિરતની અંદર એક વાક્યો બનેલો છે એમને આજનું સબક નથી પેશ કરવું પણ એને ફિકના લિહાજથીને એટલા માટે ત્યાંથીને આજની ચર્ચાને શરૂ કરું છું તારીખની અંદર મળે છે કે દસમામના જમાના અબ્બાસી ખલીફા એ સખત બીમાર પડ્યો અને એમણે ખુદાની સામે વાયદો કરેલો હતો કે હું અગર સાજો થઈ ગયો તો હું અલ્લાહની રાહમાં માલે કસીર પેશ કરીશ બહુ ઘણો પુષ્કર પૈસો આપીશ જ્યારે પુષ્કર પૈસાની વાત થઈ હાજી સાહેબ સાજા પણ થઈ ગયા જ્યારે સાજા થઈ ગયા તો દરબારની અંદર અક્ષમ જેટલા મુફ્તીઓ તો બધાને બોલાવવામાં આવ્યા કે હવે સાજો થઈ ગયો છો અને ખુદાને વાયદો કર્યો છે કે એમની રામા પુષ્કળ પૈસો ઇનાયત કરીશ તો કોઈ રકમ કોઈ સંખ્યા તો મેં મુકર કરેલી નથી કેટલા આપવા પુષ્કળ એટલે શું આપણે એને અહીંયા પૂછવામાં આવે કે ભાઈ કોઈ ગરીબને પૈસા દેવા છે એની મદદ કરવી છે સહાય કરવી છે તો એને થોડા આપણે જા પૈસા આપે બહુ ઓછા ન આપે કે એનું કામ ચાલે તો જા પૈસા એટલે શું એટલે સો યુરો પાંચસો યુરો હજાર યુરો કે પછી હજાર નો આંકડો એનાથી ઉપર આપવા કેટલા આપવા જા પૈસા એટલે તો આ એ માનતા કરેલી આપણા ભાષામાં મેનના તો ના કે હું સાજો થયો તો માલિક સ્થિર જા જા પુષ્કળ પૈસા અલ્લાની રામાં પેશ કરી છે મુફતીઓ એક પછી એક આવવા માંડ્યા કોઈ સો ની સંખ્યા બતાવેલી કોઈ દસ હજારની બતાવેલી કોઈ હજારની બતાવેલી એટલે આ માતાસિમ જે છે એ પણ વ્યાજીમાં મૂક માનવું કેનું એટલે દરબારમાં કોઈએ કહ્યું કે ભાઈ આનો જવાબ જે છે ને જે કુરાનના વારસદારો છે ને એમને જઈને આપણે પૂછીએ એટલે લોકો કેની બારગામાં પેશ થયા આપણા દસમાં ઇમામ ઇમામ અલી નકલી સલામ એમના સામે આ એ પ્રશ્ન ને પેશ કરવામાં આવ્યો અને કહ્યું આ અમારો કોયડો છે આનું હાલ તો કહ્યું આનું હાલ બહુ જ આસાન છે કુરાની મસ્જિદમાં પરવર્તિકારે હાલ આમ આનું હાલ બતાવેલું છે કહ્યું કઈ રીતે કયું ખુદા ને કરી મેં કુરાની મસ્જિદમાં રસુડે કરીમની જેટલી ગઝવાત છે ને એમની લડાઈઓ જે છે એમની વાત કુરાનમાં છે ને આ આયત સુરે તૌબાની પચીસમી આયત છે જેમાં ઇરશાદ રબુલ ઇઝત થઈ રહ્યું છે લકદ નસર ખરેખર ખુદા વંદે કરી તમારી ઘણી પુષ્કળ જગા ઉપર સહાય અને મદદ કરેલી છે હવે આ પુષ્કળ જગા એટલે શું તો દસમાયમાં અમે કહ્યું કે જ્યારે આપણે ગણવા જઈએ ને તો પુષ્કર જે છે રસૂલી ગઝવાત અને લડાઈઓ જે છે એની સંખ્યા એસી ની છે એટી કથકોમાં એટલે તું અલ્લાહ ની રામાં એસી આપી દે તો તારી કરેલી નદ્ર અને મન્નત જે છે એ પૂરી થઈ જાય હવે આ દસમા ઇમામના જવાબને આગળ ચલાવીને ફેકના મસાયલ ઉપર આપણે આવીએ કે આ નજર માનતા એ જેને આપણે મન્નત કહીએ છીએ આપણી ભાષામાં મિન્નત એના બહુ ઘણા મસાઇલ છે અને ઘણા ખરા આપણને ખબર પણ નથી એટલે આજે અમુક બયાન કરીશ ને આવકો મોકો આવશે વર્ણ આજે વિલાદતી મડલીસ આપણી રહી જશે શરૂયાતીને કરીએ આગા સિસ્તાની કહીએ છીએ કે આ મન્નત માનતા નજર જે છે ને એમાં સીગો જરૂરી છે સીગો જરૂરી છે એના વગર નજર માનતા છે જ નહીં જેમ નિકામાં સીગો પડે મોલવી સાહેબ ઠીક છે તલાકમાં સીગો પડવો જોઈએ દેણની અંદર બીજો ભાગ જરૂરિયાત તો એ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી અરબીમાં પછી બીજી ભાષાની રજા છે પણ એ હમણાં આવીશ પહેલો મસાલો માનતાનો જેટલા લોકો લાઈફ ચાલે છે ને હા જેટલા લોકો આમે ઉતરે છે જેટલા લોકો મજલીસોને સાંભળે છે મારી તમારી જિંદગીમાં ઘણી માનતાઓ કરીને ઘણી આપણી ભાષામાં કઈ ઉતારી લીધી આગા કહે છે એ નદ્ર મન્નત મન્નત નથી નદ્ર નથી કારણ કે એમાં જરૂરી છે કે એમાં સીગો હોવો જોઈએ ને સીગાની શરૂઆત હોવી જોઈએ લીલા હે આલૈયા ફલાણું કામ મારું પૂરું થાય તો ખુદા માટે મારા ઉપર આ વસ્તુને હું વાજીબ કરું છું કયું આ તો લીલા હોવું જોઈએ કે તો ખુદા ખુદાનું કોઈ પણ નામ હોવું જોઈએ લે રહેમાન લે ખુદા એનાથી જ મુરાદ હોય ખુદા માટે મારા ઉપર ફળાણા કામકાજ ને હું જરૂરી કરી નાખું છું પછી આવા કહે છે કે અગર અરબીમાં ન બોલવું હોય ને તો જે પણ ભાષા હોય એ ભાષામાં પણ ચાલે છે પણ સીગો જરૂરી છે જેમ આપણે બોલે છે ને બોલવું જરૂરી છે કે હું જ્યારે માનતા કરું મન્નત કરું યા નજર કરું તો આગા સિસ્તાની કહે છે કે આ બોલવું જે છે એ જરૂરી થઈ પડે છે ઠીક નજર મન્નત માટે બીજી અમુક શરતો છે એમાંની એક શરત આગળ કહે છે કે ક્યારે પણ એવી નજર સ્વીકારવાને લાયક નથી યા કાબિલે કબૂલ નથી કે જે નજર મન્નત યા માનતાની મારા પાસે તાકાત ના હોય આગળ દાખલો આપે છે એમની કિતાબની અંદર આ પ્રમાણે કયું કોઈ મિન્નત કરે એ પ્રમાણે નજર કે મારું ફળાનું કામ થઈ જાય તું હાલીને હજમાં જઈશ ભાઈ અહીંયાથી હાલીને ક્યાં તારામાં તાકાત હોય આવી નજર જે તારી અંદર તાકાત ન હોય એવી નજર અગર કોઈ કરશે તો એની આ મન્નત માનતા કબૂલ જ નથી તો પહેલું સીગો જરૂરી છે બીજી વસ્તુ કે માનતાની અંદર એ નજર ની અંદર એવી મન્નત હોવી જોઈએ કે જે મકદૂર હોય જેને આપણે કરી શકતા હોય ایک بیجو مسئلہ سے چلو انہیں پر بیان کری دو ایک سلوات پڑے محمد یوارے محمد پر بیجو مسئلہ ہے کہ آہ ماری مدلیس ہوں ماتمہ سامبر لیلو چھے مولانا حضرات کینے پر سامبر لیلو چھے کہ آگا سیستانے بددہ مرجانوں مسئلہوں نے فتوہ سے کہ ماں بہنوں نے شوہرنی اجازت وگر مانتا کروانی اجازت تھی એમની રજા વગર મન્નત માનતા કરવાની રજા નથી પણ કઈ જરૂરી છે એવી માનતા કરવાની નથી કે જે એમના હક છે એ બંધાઈ જતો હોય યા માર્યો જતો હોય એના સિવાયની કોઈ માનતા કરવી હોય કે જેમાં શૌહરનો હક ન મરાતો હોય યા એમનો હકની અદાયગીની અંદર કોતાઈ થતી હોય તો એ નજર માનતા માટે શૌહરની ઇજાજત ની જરૂર બધા દાખલાને આપણે તપાસે ને તો લગભગ લગભગ એક એવો મસાલો આવે છે ધક્કા મારી તો બહુ ઝાઝા નીકળે પણ સમજાવવા માટે એક એવી માનતા એક એવી નજર સાબિત થઈ શકે છે કે કોઈ ઓરતને અગર રોજાની માનતા રાખવી હોય ને તો એ મુશ્કેલ થઈ પડે કેમ કારણ કે એમાં બની શકે છે એ બની શકે છે કે એમના સૌહરનો હક જે છે એ દબાઈ જાય ઠીક હવે આ કેના માટે છે જે રોજો ક્યારે રાખવાનો હોય દિવસના હોય ને તો ભાઈ એને રોજો રાખવા દે ને તારી ખ્વાહિશો જે તને પૂરી કરવાની છે આખી રાત પડી છે પણ તે છતાં દાખલા સમજાવવા માટે કે કદાચ કદાચ એક એવો મસલો છે કે જેમાં ઓરતને એમના શોહરની ઇજાજત ખપે એ કહી છે રોજાનો મસલો એને અલ્લાહની રાહમાં કંઈ આપવું હોય દાખલા તરીકે મારી અવલાદ પાસ થઈ જાય તો હું ગરીબ મિસ્કિનને આટલા આપીશ કંઈ વાંધો નહીં મારી અવલાદનું ખબર હતી એનું માગા આવે મારી દીકરીના તો હું શું કરીશ ન્યાસ કરાવીશીમાં અંબાડે દાખલા તરીકે એમાં શોહરની ઇજાતની જરૂર નથી કેમ કારણ કે એમાં શોહોરનો હક જે છે એ ક્યાંય માર્યો નથી આ પ્રમાણે ઘણા મસાયલ છે કે જે ઇન્શાલ્લા આવતી ફેર ઇન્શાલ્લા આપણે બયાન કરશું એક મસાલો મેં મારી મજલીસોમાં બયાન કર્યો છે પણ ફિકના લ્યાજથી એ પણ કરી દો કયું કોઈ એવી માનતા કરે કે જેની અંદર એ સમય જે છે ને એની તાદીદ કરેલી હોય કે મારું આ કામ થઈ જશે તો આ દિવસે યા ફલાણા મોકા ઉપર આ કામ કરીશ ઠીક છે આગા કહે છે જેનું કામ પતી જાય અથવા તો પૈતું ન હોય એ પહેલા એ મન્નત યા નજર ને ઉતારી નાખે આપણી ભાષામાં તો એ ઉતારેલી નહીં ગણાય કારણ કે તે અલ્લાહ સાથે વાયદો કરેલું છે કે ફલાણો ન એના પછી કામ આવશે ને એના આગળ કામ આવશે જે દિવસે દાખલા તરીકે મારી દીકરીનું માગું આવી જાય શું છે જુમેરાત તો હું કહું કે હમણાં ઈદે એ આવે છે ને શનિવારના ત્યારે હું બધા રોટલી ને કબાબ ખવડાવીશ હવે આજે તો જુમેરાત છે અહીંયા છાંટા એવા નવજવાન જેની શાદી નથી થઈને એ મને આમ 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 સમજાવી દીધું કે શેખ તમારી દીકરી આપો ને મને પસંદ છે એટલે આવી ગયું કે ભાઈ માગું તું હવે માનતા કરી નથી કે ઈદ ક્યારે ખવરાવીશ ઈદે એ કીધું ઈદે ગધીરના બહુ ઝાઝા આવી પડશે ઓલા મિકાયલની શાદી છે ઠીક છે જરાક મોંઘું પડશે કાલે જુમામાં સો દોઢસો બસો માણસ એવા સસ્તું પડશે તો કાલે ખવડાવી લઉં છે નહીં ખવડાવ તે કહ્યું તો ઈદે ગધીરને ખવડાવીશ ઈદે ગધીર એની પહેલાં થયું ને એના પછી પણ નહીં કામ આવે કે ઈદે ગધીર મૂકી દે બીજી કંઈક ખુશિયાલી આવશે ને પછી ખવડાવીશ નહીં આપણી ભાષામાં નાંદી ત્યારે તો ત્યારે પણ નહીં કામ એ જ પ્રમાણે નમાઝની વાત છે રોઝાઓની વાત છે કે ક્યારે ક્યારે માનતાઓ આપણે જે છે એટલી આશા નો માનતાઓ ઘણા સલવાત ની માનતા નથી એ પણ કામ થઈ જાય તો હું માનતા કરીશ હજી કામ પૂરું નાચ્યું હોય ને આશા દેખાતો હોય હાલ ને હમણાં જ કરી લે ને પછી ન કરવું પડે નહીં કામ આવે તે સમય કયો હતો એના સમય ઉપર કફારા શું છે બાકીના બધા ઇન્શાલ કોઈ ખાસ ગરીબ ને પૈસા દેવા છે બધા મસાઈ ઇન્શાલ આવતી ફેર કરશો એક સલાદ પડે મહમ્મદ વાલી મહમ્મદ પર તો અઝાન મોટર આજ ના આપણા ટૂંક સમય ની અંદર પંદર મિનિટ થઈ કઈ વાંધો નહીં એક પેગામ કણ કે આજે હવા એવી ચાલે છે મને ગઈકાલે પરમદી સમાચાર મળ્યા કહ્યું આ પડું ને જ્યારે હમણાં મોકો આવશે ત્યારે લંબાઈથી પડશો ઇન્શાલ્લા મળે ખાતે આદર્શભાઈ માં આમની સિરત નું એક વાત આજથી ચાર વર્ષ પહેલા મેં તમને બયાન કર્યો છે ચાર વર્ષ પહેલા આના બારામાં આપણે ચર્ચા કર્યા છે આજે ફરી મોકો આવી ગયો છે કે અવારનવાર ક્યારે ક્યારે વસ્તુઓની યાદી અપાવવામાં આવે જેથી કરીને કોમની અંદર જે શક્કો શુભ હાથને પેદા કરવામાં આવે છે એના બારામાં આપણે જાગૃત થઈ જઈએ એટલે ચાર વર્ષ મેં કહ્યું હતું કે ક્યારેક ક્યારે આ કામ જે છે આપણે દેખાદેખીમાં કરીએ છીએ કે આ એ કર્યું ને તો હું એ કરું ઓલો કરે છે તો હું કરું પણ સવાલ એ છે કે તું ખરેખર આ વાતને દિલથી માને છે આના બારામાં તારું યકીન પુખ્તા પાક્કું છે કે નહીં યકીન અને ઈતમૈનાન તને પૂરતો ભરોસો છે કે નહીં એ કયો મસલો છે

ક્યાં જવાનો ઈરાદો છે તો મવળા અહીંયાથી ક્યાં હતાં દશમેમાં હા સુરેમન રાહ સામરરાની અંદર તો ક્યાં જવાનો ઈરાદો છે એવું કાઝમેન તરફ રવાનગી છે તો જ્યારે આ સવાલ પૂછ્યો તો શિક્ષકે કહ્યું કંઈ મૌડા હું તમે જઈ રહ્યો છું તમે કેમ રસ્તાનું પૂછો છો મને ક્યાં જવાનું ક્યાં રસ્તે જવાનું તુક હસબેન જો કેમ મેં પૂછું કે તને રસ્તાનો એટલા માટે પૂછું છું કે તારા માટે બહેતર છે કે અગર અહીથીને તું પાછો જારે જા તો પહેલે કરબલા પસાર થાને પછી તારા દેશની અંદર એ તારા મૂળ કે તારા વતન ની અંદર જાય એ તારી જગ્યાએ જાના તો એ તારા માટે બહેતર છે અને અગર કરબલા થીને તારું પસાર થવાનું થાય તો એ વખતે ઇમામે हुसैन ના હરમમાં જઈને મારા માટે તું દુઆ કરજે કે ખુદા મને શફા આપ

મારા માટે દુઆ સવાલ આ દસમા ઇમામ જે છે પોતે ખુદ ઇમામ છે અને પોતે ઓલા સાહાબીને કે છે કે મારા માટે ત્યાં જઈને તમે દુઆ કરજો ઓલા ઠીક છે તમારો હુકમ છે અને આ કોક ઓલા ભાગ પુલિસ મેં હોય અરે આ દરરોજ જાય છે ને હમણાં દૂધમાંથી ને પૂરા છે સામરના ક્યાં છે ઉપર કરબલા આ ઠેકાણે છે વચમાં કાઝમેન બગદાદ ઠીક છે સામરરાથી કરબલા જાઓ ગૂગલ માપ સામરરાથીને કરબલા સીધા જાઓ બસો પાંત્રીસ કિલોમીટર બસો ત્રીસની અંદર અંદર કરબલાથીને બગદાદ સો એકસો પાંચ એકસો સાત એકસો દસ કિલોમીટર ઠીક છે અને સામરરાથીને સીધા બગદાદ એકસો પાંત્રીસ હવે ઈમા શું કહી રહ્યા છે કે તું કાઝમેન જવાનું છે એના કરતા રસ્તો કરબલા જા પછી આમ પાછો ચડજે મૌલા આટલી તકલીફ બિચારાને ને દો છો તમારો સહાબી બી મેં કાજમેન જઈશ આમ સીધું આમ ઉતરે ગૂગલ માપમાં આમ ચક્કર મારવાની ક્યાં વાત હોય પણ ઇમામે કહ્યું તારા માટે બહેતર છે તારા માટે બે કઈ તારા ઉપર વાજિબ નથી સો કિલોમીટર વધારે કર પણ કરબલાના રસ્તેથી પસાર થા તારા માટે છે કે તું કરબલા જા અને અગર ત્યાં તારું જવાનું થાય તો તું મારા માટે આ આ ના નાનકડો વાક્યો મને તમને કયો સબક આપે છે કે આજકાલ મને નથી ખબર હું આમાં કઈ વાંચતો ત્યાં ફેસબુક ને બધું આ છોકરાઓ મને વાત કરે આ જે હવા આપણે ત્યાં ઘણા નીકળેલી છે કે આ ઈમામ હુસેન ની જરૂર નથી એનો ને હા અરે એ ખુદાના બંધા તું બે ચાર ચોપડી ભણી લીધો તો વધી ગયો જે ખુદ ઇમામ છે એ કે છે કે મારા માટે હુસેન ના દરબારમાં જઈને દુઆ કરો તો મેં ઇમામ ને પૂછ્યું હમણાં ઈમામ બતાવશે શા માટે ખોજા બધે ના આ સાહ નીકળ્યો હજી દસ માયમાં આમના દરબારમાંથી નીકળ્યો કે હું ભેગો થઈ ગયો હાલામ કેમ છે વાર ક્યાં હતો યાર તો હમણાં દસ માયમાં પાસે ગયો તો ને મને એક આપણી ભાષામાં અમાનત સોંપી છે કે કરબલામાં એના માટે દુઆ કરવું પોતે બીમાર છે તો શેકે કહી એ વળી કેવી જાત પોતે ઈમામ ને આમ આમ થાય એમ ઝીકઝાગ કરે એમાં ચાલ મને આ જાણવું છે આવું તો હોય કઈ પોતે ઈમામ છે ને પોતે કે છે કે વાંચીને દુઆ કરો ચાલો આવ્યો મારો જેવો પોતાના દબદબામાં ઇમામ પાસ દાખલ થયો સલામો દોવા જ ગયો લા તમે પોતે હુજ ખુદા છો તમે પોતે ને તમે હજી વાત તમારા દાદાના હરમની વાત કરો છો કે તમારા માટે ત્યાં શિફાની દુઆ કરવામાં આવે ખુદાબંધે કરી તને કઈ સવાલ પૂછું એમાં પૂછો કઈ એટલું બતાવી દે રસુએ ખુદાનો મરતબો વધારે કે ખાને કાબાનો એનો આશીભાઈ ધ્યાન રાખજો ઓલું ખુદાનું ઘર છે કેનો મરતબો વધારે રસૂલે ખુદાનો ના તો સામા જવાબ આપ્યો એમના રસૂલા રસૂલે ખુદાનો સૈયદુલ મલા સૈયદુલ રસોલ એનો દરજો ખાને ખાવા કહ્યું અચ્છા એમ છે કયું રસૂલે ખુદાનો મરતબો વધારે કે હજરે અસ્વદનો એમાં શક નથી હજરે અસ્વદનો જોઈ લે یاد خانه کعبہ نہ اسباس پاس اسبا مقام ابراہیم سے رسول خدا نو مرتبہ و فضارے کے یہ مقام ابراہیم نو رسول خدا کہو اگر کعبہ کرتا حجر اسود کرتا مقام ابراہیم کرتا رسول خدا نو مرتبہ و فضارے سے تو પછી رسول خدا شاہ مت اوار روار قبا نی دیوار پکڑی نے دعا کرتا

મને પસંદ છે કે મારા માટે એવી જગા ઉપર દુઆ કરવામાં આવે મને પસંદ છે કે જ્યાં ખુદાને પસંદ છે કે યુદ્ધ આફી હા જે જગા ઉપર ખુદાને પસંદ છે કે દુઆ કબૂલ કરવામાં આવે એટલા માટે મેં મારા સહાબીને કહ્યું કે જઈને મારા માટે હરમે હુસૈનની અંદર શિફાની દુઆ કરજો અને આજ આ ઇમામ જમાનાના ઈમામ છે

અને એના પાસે જવા માટે નજદીકી હાસિલ કરવા માટે કોઈ ના કોઈ વસીલો ઇખતિયાર કરો યા તલાશ કરી લ્યો દુનિયાના જેટલા કુરાન મુફસિર છે ને બધી ઠેકાણ તમને મળશે કે વસીલાથી મુરાદ બહુ જ જાજી વસ્તુ છે નમાઝ પણ વસીલો રોઝા પણ વસીલો આ મજલીસો પણ વસીલો આ બધી વસ્તુઓ એની જગ્યા ઉપર ખુદાની બારગામાં નજદીકી હાસિલ કરવા માટે વસીલો ને દુઆ હમણાં હાજી સાહેબ મશાલ્લા આપણે દરમિયાન મોટી હસ્તી આવેલા છે તમે કદાચ ન ઓળખતા હોય તો આપણા વોટ ફેડરેશનના માજી પ્રમુખ ડોક્ટર મોલેજીના આવેલા છે એમના માનમાં એક શરૂઆત પડી મહાનજી વાળી મોહમ્મદ પર જે ઇન્શા અલ્લાહ આપણા દરમિયાન નમાઝ બાદ દુઆ કુમેલની તિલાવત તો શરફ હાસિલ કરશે તો દુઆ પણ એક વસીલો ઠીક છે દુઆની અંદર ફક્ત આ અમાલ જ વસીલા નથી બહુ ઘણી રિવાયત છે બે ચાર વર્ષ તમને કહ્યું હતું ચાર વર્ષ મો રાજ સમય નથી બિહારુલ અનવાર માં હુસૈન ની زیارت يا હુસૈન ના ફઝિલત ની જે છે એની બારગા માં દુઆઓ ફઝીલત ફઝિલત 46 રિવાયત અલ્લામા મદલીસી નકલ કરેલી છે કેટલી 46 ક્યારે પડ્યા એક એક પડું તો બીજી પિસ્તાલીસ મિનિટ ઈ થાય આવડતી નથી પેલે એક શરૂઆત પડી મોહમ્મદ વાળી મોહમ્મદ પર હા આજે એટલી રિવાયતો છે એટલી રિવાયતો છે પણ આજે ઈશ્કાલી છે ને કે બધે ગુજરી ગયા હોય વસીલો છે જીવતા ન હોય સમજાય આજે કબર ભેગા થઈ ગયો તો એનું શું તો એના પાસે એના માટે પણ આપણા પાસે ભંડાર છે રિવાયતોના હું તો વાત પણ હમણાં એ સમય હમણાં મને એ કેવું છે કે આ ભાઈ હોસેન એ મદલુમનો એવો મરતબો છે કે દસમા ઇમામ પણ તમન્ના અપેક્ષા આશા રાખે છે કે મારા માટે દુઆગર કરવામાં આવે ને

તો દસમા ઇમામ ની સીરતમાં નાનકડો સબક કે જો ભાઈ જમાના ઇમામ છે એ દસમા ઇમામના દરબારમાં આ બતાવવા માટે કે ક્યારે ક્યારે લોકો ઇશકાલ નાખે ને તો આપણે જવાબ દઈ શકે મારા દુનિયાની અંદર ઘણા ઉસ્તાદો છે તમે બધા મારા ઉસ્તાદ છો તમારે કંઈ શીખવું એટલે હું તમારો શિષ્ય બન્યો વિદ્યાર્થી બન્યો કાંઈ પણ સ્વીકારો આ મને શીખાડે કે ભૂજી કેમ બદલાવાય એટલે એ મારો પ્રોફેસર તમે કઈ મને રાંધતા શીખાડો તો તમે મારા શિક્ષક જેના પાસે કઈ મળે નહીં બધા હું મારા ઉસ્તાદ સમજુ છું કે આના પાસે કઈક મને જાણવાનું મળ્યું છે તો મારાથી ઉમરમાં નાનો કેમ હોય એક મશહૂર ઝાકીર છે તમે બધા એને ઓળખો છો એટલે મારા મિત્ર પણ થાય છે ને મારા ઉસ્તાદ પણ લેખે કારણ કે એનાથી ને ઘણું ખરું સાંભળેલું ને શીખેલું સેદ અમાર લક્ષવાની નામ સાંભળેલું છે નવજવાનો તો બધે પૂજા કરે એમની ઠીક છે એ દસમાય મામની સિરતમાં એક વાક્યાની નકલ કરે છે આખો વાક્યો ને પેમાં જે મને કામનું છે ને બયાન કરું છું કહે છે એમને એમને અક્ષમ પાંચ સવાલો દસમાય ઇમામથી ને ઇમતિહાનના તો ઉપર પૂછવામાં આવ્યા ના એમાં એક સવાલ આ હતો કે ભાઈ જનાબે સુલેમાન ને જ્યારે ખબર પડી કે બાજુમાં એક રાણી છે મને કહેતો સભા શું હતું એનું નામ અગા હા બિલકી સલ મહમ્મદ વાલે મહમ્મદ તો જ્યારે જનાબે સુલેમાન અલી સલામ ને ખબર પડી કે આ બાજુમાં છે કે આમ એનું તખ્ત છે પાણીનું છે ચલકે છે તો નબી સુલેમાન હુકમ આપ્યો ના સૂર્ય નમલની ની આડત્રીસમી આયતમાં છે વેન્સેત આ તે વકાલ આઈ હોલ મલો નબી સુલેમાને કહ્યું સ્મિલ્લા નથી તૈયાર કાલ અયા આઈ હોલ મલો અયુકુમ યાતી સુલેમાને હુકમ આવ્યો એ લોકો તમારામાંથી કોણ આવશે એના મહેલને ને લઈને એ પહેલા કે આ લોકો પોતે અમારા સામે આપણી ભાષા સરન્ડર કરે મુસ્લિમે સુલેમાની હુકમ આવ્યો ને એક મારા જેવો દોડાયો ઊભો થયો કોણ ઊભો થયો હશે આસિફ આસિફને ભરખીયા નહીં એની પહેલા એક હતો શેર ઉપર સવા શેર એટલે કયું દોડાયો એના પછી આવી આયત ઓગણ ચાલીસ

કુરાનમાં છે એનો કોણ ઇનકાર કરે તો યાબને અક્ષમે કહ્યું દસમા ઇમામ ને કે આ બધે ચાર પાંચ સવાલ બાદ કઈ સુલેમાન પોતે નબી ને કેમ બીજા કોઈને બોલાવે નબી ખુદા નબી ભાઈ સુલેમાન એવું કે જેને ખુદા એવી તાકત એવી હુકુમત કે એના પેલા કોઈને આપેલી નથી એના બાદ કોઈને આપશે એ મોત ની જયારે વાત નજુર કે સાંભળી છે ને મોલાય કાયનાથ કહે છે કે જો કોઈ પાસે તાકાત હોય કે દુનિયામાં મર્યા વગર તા કયમ જીવતા રહે તો એ સીફ સિરફ અને સીફ સુલેમાન પાસે તા ત્યાં એટલી હુકુમત એની ખુદાએ આપેલી હતી પણ એ સુલેમાન પણ દુનિયામાં ન રહ્યા તો આ પૂછવા રહી કયું દસમા એમાં આમ નાના છે આ હમણાં જે વાક્યો તો એ મોટી ભયનું જ્યારે બીમાર પડે આ બહુ નાના હતા ત્યારે કયું પોતે જ કેમ ના મગાવી લીધું પોતે તો ખુદાના નભી હતા

કે જે લોકો ઇમામોની અઝમત ઉપર શક કરે છે ને એ ઇમામોના વાસ્તા ઉપર શક કરે છે ને એને ખબર પડે કે આ ઇમામોની અઝમત જે છે એ ખુદા તરફથી છે મારા તરફથી આપેલી નથી કઈ એમ નથી કે આપણે એની પૂજા કરે છે ને એ ખુદા ને છે ખુદાની નુમાઈંદાઓ છે એટલે એમની અઝમત આટલી બલંદ છે અઝાને મહતરમ ત્રીચાઈ મામનો વાસ્તો મેં ઘણું પડ્યું હતું ત્યારે પણ હવે આપણો સમય ખતમ થઈ ગયો ના મસ્ત એમ કોતાની બારગામાં ધોહા કરીને શોવનાઓ કે આપણી જિંદગીની અંદર તમે વિચાર તો કરો એટલું ભયાન ભયન કરવાનું મન થાય છે જેટલા મોકા આવે તારીખ ઇસ્લામમાં હાથ નીચા કરી નાખો પ્રમુખ સાબ બીજી દસ ખેંચું છું તો તમે નીચા કરી રાખો તમારા ફાયદા માટે પડું છું એક શરૂઆત પડે માનવા દિવારે મત પર આપણા વર્ષની અંદર જેટલી ક્રિયાઓ છે નાનકડો સવાલ રસુલે ખુદાનો બલંદ કે પણ તે છતાં પૂરા વર્ષની અંદર જ્યાં આવે ગમી ખુશી ઈદ મોકો ખાસ ઈબાદત બધી ઠેકાણે જ્યાં જાઓ જે કિતાબો ખોલો બધા ઠેકાણે એ જ ઇમામો જીવતા ઇમામો એમના જમાનામાં એ બધા એ કે હુસેન ની જયારત કરો અને તું આ જગ્યા કે હુસેન ની જયારત ની કઈ કિંમત નથી એ બધે બધે અભણ હતા એ લોકોને નહોતી ખબર કે આમાં મરતબો શું છે આ એના માટે દીન અહીંયા આજે તું આ તું આજે બકબક કરસ ના જબાન થી ને તું દુઆ દે ઇમામ હુસેન ને આજે તું કોમ માં આવીને કેસ કે આ જયારત ની કઈ જરૂર નથી તું શીખો ક્યાંથી જયારત તું રસ્તામાં ફરતો તો ઝાહરત તને ખબર પડત પણ અહીંયા મોટો થયો એટલે હવે તને જિહારત નડે છે કેમ બે ચાર ચોપડી તે ભણી દીધી છે એટલે આ દસમાયમાં મેં જાત છે ઘરે જેને ધોપવાળાના મિનઝ મેં કહ્યું ચાર વર્ષ મોર બયાન કર્યું હતું વફાતીનું જીનાન ખોલશો ને સોળસો એકોતેર મોપાનું મીન સીસ્સા સુ સંત્યોંશ એક છ સાતને એક મીન સિસ્સા સુ સંત્યોંશ સૌથીને મોતબરીન તરીન ઝિયારત આપણા પાસે જે છે ને એનું નામ છે ઝિયારતે જામ્યા મીનુલા પણ છે હા આની વાત કરું છું ય આપણા સુધી કોણે પહોંચાડેલી છે દસ દસમાયમાં મેં હું મુલાકાત કેવી રીતે સમય ખલાસ પણ તો ખોલજો મેં ચાર વર્ષ મૂર પડ્યું મેં તમને પૂછ્યું તો પાછી મટની સાંભળીને આવું છું સાવ નાની યારત છે ઝિયા રતે જામ્યા કેટલો મર્તબો છે એનું કેટલા પાના છે વકીલ અગસ્તની ઝિયા રતે જામ્યા લાંબી છે વીસ પાના છે હા વીસ પાના જ્યારે છે પણ જિંદગીમાં એક ફેરે તો પડ આજે જેની વિલાદત તું મનાવસ આજે કઈક નિયત કર કે મૌલા તમે અમને જયારે જામ્યા શીખાયડી જિંદગી પર કોઈ દી પડી નથી કારણ કે વીસ વીસ પાના ક્યાં પડાય એમાં તો ગોતતા હોય કે મોલી દીના જેવા આવે ત્યારે પડી લે તો અમે મુક્ત બધાય ને ક્યાં પડવી વળી દુઆ કુમેર આવ્યા છે પડાવે એ દુઆ કુમેર ને તારી આ સામે બેઠો છે હસવા ખુશી છે ને હસાવી લો તમને અહીંયા બેઠો છે સમજી જાવ આ મોડીજી ના સાહેબ સફર માંથી ને આપણું એક નવજવાની યા એ સફર માંથી આવ્યો છે એને જુમેરાત આજ જેવી જ રાત હતી મેં કીધું કેમ છે દોઈ કોમેલ પડાવીસ તો જવાબ શું હતો યાદ છે તમને પછી યાદ મને અજબ આ બધું મને ખોટકી જાય મગજમાં كيو نماز ماري كسرتي سفر ماتو نماز كسرتي ما دعائي كمل لي هذا والحمد لله رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين المؤمنات والمسلمين المسلمات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير برحمتك يا أرحم الراحمين بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما